આસારામ અને નારાયણ સાંઈ સામે થયેલા બળાત્કારના કેસોમાં સાક્ષીઓને સબક શીખવાડવા માટે વાસુ અને સેજલ દ્વારા કાવતરું ઘડાયું અને તેને અંજામ આપવામાં આવ્યું. આવો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ ખુદ આસારામના સાધકો જ કરી રહ્યા છે. આસારામના અમદાવાદ, જોધપુર, ઇન્દોર અને દેશા અન્ય આશ્રમોમાં રહેતા તેમના સાધકોએ ભેગા મળીને આસારામને વિરુદ્ધ નિવેદનો આપનાર સાક્ષીઓને સબક શીખવાડવા કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આસારામના અલગ અલગ આશ્રમમાં રહેતા અને સેવા આપતા સાધકોએ સુરત ખાતે એકઠા થઈ કાવતરું ઘડ્યું હતું, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે બસવરાજ ઉર્ફે વાસુ અવનના તલ્લોઈ, આસારામની ખાસ વ્યક્તિ પુનિત, પ્રવીણ વકીલ, શૈલેન્દ્ર અર્જુન વકીલ, સેજલ મહેશ પ્રજાપતિ, કિશોર બાલકૃષ્ણ બોરકે, અતુલ રમેશ બારબેડે, ગોપાલ ઉર્ફે સુરેશ ઓમપ્રકાશ પાટીદાર, ચંદ્રશેખર ઉર્ફે કિરણ અવનનાથ તલ્લોઈ, સુનિલ વાનખખેડ, મનોજ ઉર્ફે મન્ની, અંકિત ઉર્ફે સુરત, લક્ષ્મણ ઉર્ફે લશો ગણેશજી પુરોહિત, રાકેશ ગુણવંત પટેલ, સુકેશ તામરાજ સહિતનાઓએ મળીને આ કાવતરું ઘડ્યું હતું. આસારામ અને નારાયણ સાંઈના જે ગુનાઓ દાખલ થયા એમાં જે વિટનેસીસ સાક્ષીઓ ઉપર હુમલા થતા હતા, એ હુમલાના મુખ્ય સૂત્રધારો કાવતરુખોર જે ગઈકાલ રાતે બેંગલુરુથી લિફ્ટ થયા છે અને અરેસ્ટ થયા છે એ બસવરાજ છે, એલિયાસ વાસુ, બીજાપુર કર્ણાટકના રહેવાસી હતા, અને એની વાઇફ સેજલ મહેશ પ્રજાપતિ. એ બંને અત્યારે ચાંદખેરાનો જે ગુના છે એમાં અરેસ્ટ થયેલા છે, અને એના સાથે બીજા જે કોન્સ્પિરેટર્સ છે એ અર્જુન વકીલ, પ્રવીણ વકીલ અને પુનિત છે. આના સિવાય પણ જે શૂટર્સ છે એની પણ વિગત અમારા પાસે મળી છે. આ કાવતરાના ભાગરૂપે પ્રવીણ વકીલ તેમજ પુનિતે બસવરાજ તેમજ સેજલ પતિપત્ની તરીકે સુરતમાં ભાડાનું મકાન રાખી રહેવા જણાવ્યું. એટલું જ નહીં, તેમણે આસારામના સાધકોના અવારનવાર ધમકી ભર્યા ફોન આવે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવાનું પણ નક્કી કરાયું હતું, જેના કારણે તેઓ બંને આસારામના વિરોધીઓ છે તેવો પ્રસ્થાપિત થવાના કારણે આસારામ તેમજ નારાયણ સાંઈ કેસના સાક્ષીઓની નજીક જઈને તેમને મળી તેઓની ગતિવિધિ તથા તેમના રહેણાંકની માહિતી મેળવી શકે અને આ માહિતી તેમના પર હુમલો કરવામાં ઉપયોગી થાય. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે એ નારાયણ સાંઈ અને આસારામની જે કેસોમાં સાહિતી અને ફરિયાદીઓ ઉપર જે હમલાઓ થાય છે એ હમલાઓની સિરીઝની અંદર જે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય સૂત્રધાર સાથે જે જોડાયેલા માણસો છે એમાંથી બે લોકોને પકડી પાડેલ છે. બંને જે આરોપીઓ છે એ આસારામ અને સાધકો હતું અને એના આશ્રમમાં પણ રહેતા હતા, અને આ લોકોની અંદર 15 લોકોની એક ગ્રુપ હતું જે આરોપ જે ફરિયાદી અને ફરિયાદી સાથે જે જોડાયેલા સાહિદોની રખી કરી અને એને ઉપર અટેક કરતા હતા. આ જે આરોપીઓ જેને પકડ્યું છે આજે પકડ્યું છે એના 5 કેસોની અંદર અમારે પાસે માહિતી છે કે એને ઇન્વોલ્વમેન્ટ છે. સાધકોની ધરપકડથી ફરીથી એકવાર સાબિત થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નારાયણ સાંઈ અથવા આસારામ દ્વારા તેમના સાધકોને સાક્ષીઓ માટે સોપારી કિલર બનવા માટેનું વ્યાખ્યાન આપવામાં આવતું, જે આસારામ અને નારાયણ સાંઈ માટે વધારે મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે. કેતન જોશી સાથે કેમેરામેન કૃણાલ રાણા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.